हेलो विद्यार्थी मित्रों, मजामा। एकाद दिवस वीडियो नतो आयो, बरोबर, कंईक इश्यूना कारणे। पण हवे आपणे रेग्युलरली वीडियो आवशे। तो आपणे अत्यार सुधी एक चेप्टर संपूर्ण पूर्ण करी चूक्या छीए, बरोबर, ट्वेल्थनुं। बीजू चेप्टरमां आपणे भणी चूक्या छीए शुं, तो पुष्प जे हतुं ते पुष्पनुं आपणे શું ભણી ચૂક્યા છે? તો પુષ્પનું આપણે વાત કરીએ તો પુષ્પની અંદર જે નર પ્રજનન અંગ હતું તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા છીએ, અને માદા પ્રજનન અંગની અંદર શેના વિશે જાણકારી મેળવી છે? તો માદા પ્રજનન અંગની અંદર આપણે જાયાંગ એટલે કે સ્ત્રી કેસર ચક્ર વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ। તો હવે માદા પ્રજનન અંગનો બીજો ભાગ સ્ત્રી કેસર ચક્ર, એની અંદર આપણે સ્ત્રી કેસર જોયું હતું। સ્ત્રી કેસરમાં ત્રણ ભાગ હતા, કયા કયા હતા મિત્રો? ત્યાંથી વિચારો કયા હતા। તો પહેલો ભાગ હતો પરાગાસન, જે સૌથી ઉપર હતો, બરોબર। પછી લંબાયેલો ભાગ હતો, જેને આપણે પરાગવાહિની કીધી હતી। અને છેલ્લે નીચે એક ફૂલેલો ભાગ હતો, જેને આપણે શું કીધું હતું? તો તેને આપણે કીધું હતું બીજાશય અથવા અંડાશય। તેની અંદર શું હતું? તો તેની અંદર અંડકનું નિર્માણ થતું હતું। આજે આપણે અંડક વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે। ચલો, તો આજનો આપણો પોઈન્ટ કયો છે? તો આજનો આપણો પોઈન્ટ છે મહાબીજાણુધાની, બરોબર। આપણે લઘુ બીજાણુધાની વિશે સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા છીએ। હવે લઘુ બીજાણુધાનીની સાપેક્ષમાં વાત કરીએ મહાબીજાણુધાની, તો બહુ જ ડિફિકલ્ટ છે। જો તમે યોગ્ય રીતે નહીં સમજો, યોગ્ય રીતે તેનો અભ્યાસ નહીં કરો, તો તમને બહુ ડિફિકલ્ટ પડવાની છે। અને આની અંદરથી શ્યોરલી કહું તો આની અંદરથી નીટમાં એક પ્રશ્ન હોય જ છે, દરેક વખતે નીટની અંદર એક પ્રશ્ન આમાંથી હશે જ, બરોબર। મહાબીજાણુધાની, તેને આપણે શું કહીએ છીએ? અંડક, એટલે કે ઓબ્યુલ્સ પણ કહીએ, અથવા તેને ઇંગ્લિશમાં શું કહીશું? મેગાસ્પોરેન્જિયમ। ઓલાને શું કીધું હતું આપણે? માઇક્રોસ્પોરેન્જિયમ। આને શું કીધું? મેગાસ્પોરેન્જિયમ। ચલો, તેની આકૃતિ અહીંયા મેં દોરેલી છે સરસ મજાની, અને સાથે સાથે આપણે આકૃતિની અંદર આવતા દરેકે દરેક ભાગ વિશે પણ માહિતી મેળવવાના છીએ। તો અંડક કેવું હોય છે મિત્રો? તો પહેલું કીધું છે કે અંડક નાનું, ખૂબ જ નાનું હોય છે, અને તેનો આકાર કેવો હોય છે? અંડાકાર, અને અંડનાળ તરીકે ઓળખાતા, અંડનાળ, જો અહીંયા અંડનાળ છે અને આ અંડનાળ છે, તેની એક્ઝેક્ટ નીચે શું આવેલું હશે? આવી રીતે જરાયું, બરોબર। અંડનાળની એક્ઝેક્ટ નીચે શું આવેલું હોય છે? જરાયું કીધું છે ને, કે અંડનાળ તરીકે ઓળખાતા ટૂંકા દંડ વડે શેની સાથે જોડાયેલું હોય છે? જરાયું સાથે ચોટેલું હોય છે। જરાયું હશે, તેની અંદરથી શું ઉત્પન્ન થશે? અંડક ઉત્પન્ન થશે, અને અંડક એ જરાયું સાથે કઈ રીતે જોડાયેલું હોય છે? તો અંડનાળ દ્વારા જોડાયેલું હોય છે। આ ખાસ ધ્યાનથી યાદ રાખીશું। ચલો, અંડનાળ જે છે, અંડનાળ, તેની અંદર શું હોય છે? વાહક પેશીઓ, જો આ રહી, આ શું છે? વાહક પેશીઓ આવેલી હોય છે, જેનું કાર્ય શું છે? તો જે જરાયુમાંથી અંડકાય સુધી, એટલે કે અંડકના અંદરના ભાગ સુધી ખોરાકના દ્રવ્યનું શું કરે છે? વહન કરે છે। આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો। હવે તેના આપણે જુદા જુદા પાર્ટ્સ જોવાના છે। શું જોવાનું છે? દરેકે આ આખું આપણે અંડક છે તે અંડકના દરેકે દરેક ભાગ જોવાના છે, જેની શરૂઆત આપણે કરશું બીજ કેન્દ્રથી। ક્યાંથી કરશું? બીજ કેન્દ્રથી। તમે જો બીજ કેન્દ્ર આ જે પાર્ટ છે ને, આ પાર્ટ, આ પાર્ટને આપણે શું કહીએ છીએ? બીજ કેન્દ્ર કહીએ છીએ। તો હવે જો બીજ કેન્દ્ર કોની કોની સાથે જોડાયેલું છે? એક તો અંડનાળ સાથે, કોની સાથે જોડાયેલું છે? અંડનાળ સાથે, જો આ અંડનાળ સાથે, અને આ આખો જે છે એ શું છે ભાઈ? ભાગ છે, મુખ્ય, શું છે? અંડકનો મુખ્ય ભાગ। તો અહીંયા લખ્યું છે અંડકનો દેહ, બરોબર, જે ભાગ વડે અંડનાળ સાથે જોડાયેલો હોય છે। જો અંડકનો સમગ્ર દેહ જે ભાગ વડે અંડનાળ સાથે જોડાયેલો હોય છે, તે ભાગને શું કહેવાય છે? બીજ કેન્દ્ર કહે છે। આનો મતલબ શું છે? તો આનો મતલબ છે કે બીજ કેન્દ્ર છે તે અંડનાળ અને અંડકના દેહ વચ્ચેનું સંગમ સ્થાન છે, મતલબ કે તે બંનેને જોડાણ પૂરો પાડતો ભાગ છે, બરોબર મિત્રો, ખ્યાલ આવે છે। હવે આપણે વાત કરીએ અંડક આવરણોની, તો આપણને ખ્યાલ છે કે અંડક છે, કોઈ પણ અંડક હોય તે શું, તેના ઉપર શું આવેલું હોય? કવર આવેલું હોય, આવરણ આવેલું હોય। અહીંયા અંડક આવરણો કેટલા હોઈ શકે? સમટાઈમ અમુક, જે વાત કરીએ અમુક વનસ્પતિના બીજ, તો અમુક વનસ્પતિના બીજમાં, જે અંડકમાં, સોરી, અંડકમાં એક જ અંડક આવરણ હોય છે, અથવા તો
બે અંડક આવરણ હોય છે બરોબર અહીંયા લખેલું જ છે કે દરેક અંડક જે છે તે એક અથવા બે શું ધરાવે છે રક્ષણાત્મક આવરણો ધરાવે છે જેને શું કહેવાય છે અંડક આવરણો કહે છે તો આ શું છે આપણા બે પોઈન્ટ હતા બીજ કેન્દ્ર અને અંડક આવરણ હજી આપણે આના દરેકે દરેક પાર્ટ વિશે સમજવાના છીએ ત્યારબાદ આપણે અંડનાલ બીજ કેન્દ્ર ત્યારબાદ આવશે અંડ છિદ્ર ત્યાંથી યાદ રાખશું અંડ છિદ્ર શું છે ખૂબ જ મહત્વનું છે હો મિત્રો કે અંડક આવરણો જે છે ને અંડક આવરણો જો અહીંયા રહ્યા એક આ બાહ્ય આવરણ અને એક અંતઃઆવરણ બરોબર આ અંડક આવરણો તો અંડક આવરણોના ટોચના ભાગે એટલે અહીંયા આ જુઓ ટોચના ભાગે અંડ છિદ્ર આવેલું હોય છે બરોબર ટોચના ભાગે એક છિદ્ર જેવી જગ્યા બને છે જેને શું કહેવાય છે અંડ છિદ્ર અથવા બીજાંડ છિદ્ર કહે છે ખાસ ધ્યાન આપશું બરોબર કે અંડ છિદ્ર જે છે ને આ અંડ છિદ્ર તેનો વિરુદ્ધ ભાગ એટલે કે આ ત્યાં શું આવેલું હોય છે નાભી અથવા તેને આપણે શું કહીએ છીએ અંડક તલ અથવા અંડ તલ લખેલું જ છે કે અંડક છિદ્રના વિરુદ્ધ છેડે એટલે કે અંડકના તલસ્થ ભાગે તમે નોર્મલી જોશો ને તો આર્યું અંડક તમને એકદમ ઊંધું જોવા મળશે બરોબર તો તલસ્થ ભાગે શું આવેલું હોય છે નાભી આવેલ હોય છે ત્યારબાદ ખૂબ જ અગત્યનો સૌથી મોયન પાર્ટ છે ભાઈ અંડકનો પ્રદેહ કયો પાર્ટ છે પ્રદેહ બરોબર હવે અહીંયા તમે જો પ્રદેહ આવડું મોટું છે હવે પ્રદેહ જે છે ને તેની અંદર ખાસ એક યાદ રાખવાનો પ્રદેહ છે તેની અંદર શું હોય છે ભાઈ ખોરાક આવેલો હશે પ્રદેહની અંદર શું આવેલું હોય છે ખોરાક અહીંયા લખેલું છે કે અંડકનો મુખ્ય દેહ પ્રદેહ શું છે અંડકનો મુખ્ય દેહ જે વિપુલ પ્રમાણમાં સંગૃહિત ખોરાક દ્રવ્ય ધરાવે છે શું ધરાવે છે સંગૃહિત ખોરાક દ્રવ્ય અને અહીંયા નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આર્યો નીટ માટે કે પ્રદેહના આધારે અંડકોને બે પાર્ટમાં ડિવાઈડ કરેલા છે પ્રદેહના આધારે અંડકોને બે પાર્ટમાં ડિવાઈડ કરેલા છે કયા છે ભાઈ ટેન્યુન્યુસિલેટ અને ક્રેસિન્યુસિલેટ નામ યાદ રાખશું કયા છે ટેન્યુન્યુસિલેટ અને ક્રેસિન્યુસિલેટ ચલો બંનેમાં ડિફરન્સ શું છે એ જાણીએ બરોબર મિત્રો બંનેમાં ડિફરન્સ શું છે ખાસ ધ્યાન આપજો મિત્રો બહુ મહત્વનું છે કે ભાઈ પ્રદેહ જે છે તે અલ્પ વિકસિત હોય પ્રદેહ કેવો હોય અલ્પ વિકસિત કોનો ટેન્યુન્યુસિલેટનો જ્યારે ક્રેસિન્યુસિલેટની વાત કરીએ તો તેનો પ્રદેહ ખૂબ જ વિકસિત હોય તેમાં ખૂબ જ વધારે પડતું શું આવેલું હોય છે બોલો શું આવેલું હોય છે તો તેમાં ખૂબ જ વધારે પડતો ખોરાક સંગ્રહિત હોય છે આના એક્ઝામ્પલ છે તો યુક્ત દલા સમૂહ જે છે તેની અંદર જેટલી બી વનસ્પતિઓ આવતી હશે ને તે બધી જ વનસ્પતિનું પ્રદેહ કેવો હશે ભાઈ ટેન્યુન્યુસિલેટ મતલબ કે તેમનું અંડક કેવું કેવા પ્રકારનું હશે ટેન્યુન્યુસિલેટ પ્રકારનું બરાબર બીજું તો કે આપણે ક્રેસિન્યુસિલેટની વાત કરીએ ને તો તેની અંદર શું હોય છે ઘણા બધા સ્તરો આવેલા હોય છે જેના કારણે તેની અંદર ખોરાક પણ કેવો હશે ખૂબ જ વધારે હશે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મુક્ત દલા સમૂહ કયા ભાઈ મુક્ત દલા સમૂહ એક દળી વનસ્પતિ બોરડી રઘુન વેલ આ શું છે ક્રેસિન્યુસિલેટના ઉદાહરણ છે અને આપણો છેલ્લો પોઈન્ટ છે ભ્રૂણપૂટ બરોબર મિત્રો છેલ્લું શું છે ભ્રૂણપૂટ જે અંદર આવેલું છે લખેલું છે કે પ્રદેહ જે છે ને પ્રદેહ આ આખો શું છે પ્રદેહ તેના અંડ છિદ્રના છેડે ક્યાં અંડ છિદ્રના છેડે અંડાકાર કોષ ખંચિત હોય છે ખંચિતનો મતલબ શું છે તો ખૂપેલો હોય છે જેને શું કહેવાય છે ભ્રૂણપૂટ અથવા માદા જન્યુજનક અને આ જે ભ્રૂણપૂટ છે મિત્રો આ ભ્રૂણપૂટ જ શું થશે આગળ જઈ અને ભ્રૂણમાં વિકાસ પામે છે તો આજનો આપણો પોઈન્ટ શું હતો મહાબીજાણુધાની છે બરોબર જેને અંડક અથવા મેગાસ્પોરેન્જિયમ પણ કહેવામાં આવે છે જેની આકૃતિ અતિ આવશ્યક છે ને અને આ પોઈન્ટ બોર્ડ માટે ગણો કે પછી નીટની એક્ઝામ માટે ગણો ખૂબ જ અગત્યનો છે બરોબર તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં